પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલના સભ્યોએ મુલાકાત લઈ શિક્ષણની સમીક્ષા કરી હતી. એનએસસીના સભ્યોએ કોલેજની મુલાકાત લઈ આચાર્ય તથા શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મીટિંગ યોજી શૈક્ષણિક પ્રવૃત્તિઓની ચર્ચા વિચારણા કરી હતી. જ્યારે કાઉન્સિલિંગના સભ્યોની આ મુલાકાત દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. The society, etc., etc. We want to hear you, being the stakeholders, being the students of this government arts college. વિજ્ઞાન કોલેજ શહેરામાં આજે નેક પીયર ટીમ આવેલી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ એક સરકારી પ્રથમ કોલેજ છે કે જેમાં પ્રથમ વખત આ રીતે આ વિસ્તારમાં નેકમાં જઈ રહી છે. આજની જે નેક પીયર ટીમ છે એના ચેરપર્સન ધર્મરાજન સર, જેઓ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટી કાલટી કેરાલાના કુલપતિ શ્રી છે, એમની સાથે કોઓર્ડિનેટર રાજલક્ષ્મી મેડમ ચેન્નઈથી આવેલા છે, ત્રીજા જે સભ્ય છે મુંબઈ એક કોલેજના પ્રિન્સિપાલ છે અનુરાધા મેડમ. તો આજે અમારો આખો દિવસ જે છે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જે જુદા જુદા પ્રેઝન્ટેશન થયા, સૌથી પહેલાં મારું પ્રિન્સિપાલનું 45 મિનિટ સુધી પ્રેઝન્ટેશન થયું. એમાં સમગ્ર કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એકેડેમિક, કોલેજની જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદા જુદા સેલ અંતર્ગત જે કંઈ પ્રવૃત્તિઓ થઈ છે, જે કંઈ અનુદાનો જે છે એ અમે કરેલા છે, જે કંઈ ખર્ચા થયા છે એ બધી ચર્ચા થઈ, અને ભવિષ્યમાં અમે શું પ્લાન કરવાના છીએ કોલેજમાં આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એના માટે અનુસ્નાતક કેન્દ્ર જે અહીંયા શરૂ થઈ શકે એવું છે એ પણ જે છે અમારે એમની સાથે ચર્ચા થઈ. કોલેજમાં જે મુખ્ય 8 વિષય ચાલે છે, ગુજરાતી, હિન્દી, આ 8-8 વિષયના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટોએ પ્રેઝન્ટેશનો રજૂ કર્યા. ત્યાર પછી કોલેજમાં જે જુદી જુદી જે સાંસ્કૃતિક સમિતિ છે, જુદા જુદા જે સેલ ચાલે છે, IQAC સેલ છે, CWDC સેલ છે, MYSY સેલ છે, NSS, NCC, આ બધાની જે વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓ થઈ છે એ બધાના પ્રેઝન્ટેશન થયા. ત્યાર પછી આ વિસ્તારના જે પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સ પણ 30-35 જેટલી સંખ્યામાં હાજર રહ્યા છે, એમની સાથેનું જે છે એ પણ સેટિંગ થયું. ત્યાર પછી જે એલ્યુમિનાઈ જે અમારું અહીંયા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સંગઠન બનાવેલું છે અમે, તો 50 જેટલી સંખ્યામાં ભૂતપૂર્વ અમારા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે. એ વિદ્યાર્થીઓ સાથેની એમની બેઠક થઈ અને 4:30 વાગે એક કલ્ચરલ 45 મિનિટનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ પણ બહુ સરસ એ રીતે તૈયારી કરી છે અમારા વિદ્યાર્થીઓએ, અને જુદી જુદી 8-9 જેટલી ઇવેન્ટો વિદ્યાર્થીઓ જે છે એ આ રીતના અત્યારે રજૂ કરી રહ્યા છે. તો આ માટે હું અમારા કોલેજ પરિવાર વતીથી અને અમારા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સાથ સહકારથી અમે આ સરસ એક કામ જે છે સંપન્ન કરી શક્યા.